सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। बनासकांठाना अमीरगढ़ तालुकाना धनपुरा ढोलिया गामना वतनी सोलंकी मुकेशभाई हमीरजीए माहिती अधिनियम 2005 ना कायदा मुजब धनपुरा ढोलिया ग्राम पंचायत में माहिती मांगेल हती। जे माहितीना आधारे अरजदारे गाममां अमुक काममां स्थळ पर तपास करता विकासना कामोमां गैररीति आचरायेल होवाना आक्षेपो कर्या हता। जेमां तेमनुं कहेवुं हतुं के धनपुरा ढोलिया ग्राम पंचायतमां विकासना कामो हल्की गुणवत्तावाळा बनावेल छे जेना कारणे सरकारी नाणानो दुरुपयोग थयेल छे तेवा मीडिया समक्ष आक्षेपो करवामां आव्या हता। 22/7/2023 ના રોજ ધનપુરા ઢોલિયા ગ્રામ પંચાયત ની અંદર માહિતી માંગેલ છે તે માહિતી અમને તળાટી કમ મંત્રી દ્વારા પૂરી પાડવામાં આવેલ છે। તે માહિતી સાથે રાખી અમે ઘટના સ્થળે તપાસ કરતા તેની અંદર 2-3 કામ ની અંદર મને શંકા જાય છે। તેની તાલુકા વિકાસ અધિકારી ને મેં અરજી આપેલ છે। તે અરજી ના અનુસંધાને સાહેબ શ્રી નંબર વિનંતી કે ઘટના સ્થળે આવી કાયદેસર ની તપાસ કરે અને એમના ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેવી મારી માંગ છે। શું નામ તમારું? સોલંકી મુકેશભાઈ। જો કે આ બાબતે અમારી મીડિયા ટીમના પ્રતિનિધિ દ્વારા ધનપુરા ઢોલિયા ગ્રામ પંચાયતના તલાટીનો સંપર્ક કરતા તલાટીએ જણાવેલ કે ધનપુરા ઢોલિયા ગામના યુવાન દ્વારા અમારી જોડે માહિતી માંગેલ હતી અને તેઓએ માહિતી આપેલ છે। જો આ બાબતે તેઓ માહિતી પૂરતા પ્રમાણમાં ના મળી હોય તો માહિતી અધિનિયમ એક્ટ મુજબ તેઓ અપીલમાં જઈ માહિતી મેળવી શકે છે અને અમે તેઓ માહિતી આપવા બંધાયેલા છે તેવું તલાટીએ જણાવ્યું હતું। ઓકે સર, હાજી। ધનપુરા ગ્રામ પંચાયતની અંદર એક જાગૃત વ્યક્તિએ માહિતી માગી છે અને તેને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે, શું કહેશો? ધનપુરાના અરજદાર શ્રી મુકેશભાઈ હમીરજીએ ગ્રામ પંચાયતની અંદર 24/7/2023 રોજ માહિતી માગેલ હતી અને એની માહિતીની અમે 30 દિવસની જે મુદત હોય છે માહિતી અધિકાર હેઠળ એમાં અમે એમને પૂરી પાડેલ છે અને માહિતી અધિકાર એક્ટ હેઠળ જો એમને 30 દિવસની અંદર માહિતી ન મળે તો તેઓ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અપીલ કરી શકતા હોય છે અને જો આમને જો તેઓ અપીલમાં જાય અને અમને એવું લાગશે કે અમારા દ્વારા કોઈ આ માહિતી આપવામાં બાકી રહી ગઈ હોય તો કેટલા ચાર્જ હોય તો અમે એ પૂરી પાડવા માટે સંમત છીએ, બંધાયેલા છીએ। ઓકે, શું નામ તમારું? નૈતિક જોશી, તલાટી કમ મંત્રી, ધનપુરા ઢોલિયા। જો કે આ બાબતે અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી ધનપુરા ઢોલિયા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ આજ દિન સુધી થયેલ વિકાસ તેમજ મનરેગાના કામની જો યોગ્ય તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી જાય અને અરજદારને પણ ન્યાય મળી શકે તેમ છે। કાંકરેજ તાલુકાના ખારીયા ગામે ગત રોજ તારીખ 13 સપ્ટેમ્બરને બુધવારના રોજ શ્રી વાઘુબા હિંમતસિંહ વાઘેલા પરિવાર દ્વારા ખારીયા ગામે શ્રી મોમાઈ દશા માતાજીનો ચંડીપાઠ તેમજ હવન યજ્ઞનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। માતાજીના રૂડા અવસર પ્રસંગે દેવદરબાર જાગીર મઠના પૂજ્ય મહંત શ્રી બળદેવનાથજી બાપુ, થળી જાગર મઠના પૂજ્ય મહંત શ્રી જગદીશપુરી બાપુ, ગોકુળપુરાવાળા માતાજી, સત સરસ્વતી તારાબા, કૃષ્ણાબા વગેરે સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહીને સર્વ ધર્મપ્રેમી જનતાને આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ 13મી તારીખે સવારે સત સરસ્વતી તારાબા ગોકુળપુરા તેમજ કૃષ્ણાબા ખારિયાના આશીર્વચન હેઠળ આનંદ ગરબો તેમજ રાત્રે SB હિન્દુસ્તાની ટીમ પાટણ દ્વારા રાસ ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ પ્રસંગે ઉપસ્થિત સર્વે ધર્મપ્રેમી જનતાને સમસ્ત ખારિયા ગામ વતી કાંકરેજના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી તેમજ ખારિયા ગામના પનોતા પુત્ર એવા કીર્તિસિંહ વાઘેલા દ્વારા સ્વાબ્દિક સ્વાગત સાથે સૌ કોઈને આવકારવામાં આવ્યા હતા। માતાજીના આ પાવન પ્રસંગે ખારિયા ગામના તમામ યુવાનો તેમજ ગ્રામજનોએ ખડે પગે હાજર રહ્યા હતા। જો કે આ પ્રસંગે 13 તારીખની રાત્રે SB હિન્દુસ્તાની ટીમ પાટણ દ્વારા યોજાયેલ રાસ ગરબા કાર્યક્રમમાં કોમેડી કિંગ એવા ફૂમતાજીએ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું અને ખુમતાજી તેમજ વાઘુભા, હરીબા અને મફુજી સહિતની SB હિન્દુસ્તાની ટીમને નિહાળવા ખારિયા તેમજ આજુબાજુના ગામોમાંથી ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જો કે એક દિવસ માટે યોજાયેલ શ્રી મોમાઈ માતાજીનો આ પ્રસંગ અતિ આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો। ગુજરાત રાજ્યમાં અંગદાન જાગૃતિના પ્રણેતા આદરણીય દિલીપભાઈ દેશમુખ, દાદાના હુંલામણા નામથી જેઓ જાણીતા છે, તેમના દ્વારા તારીખ 1 સપ્ટેમ્બરથી તારીખ 17 સપ્ટેમ્બર એટલે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં અનેક જગ્યાએ અંગદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે દિલીપભાઈ દેશમુખની પ્રેરણાથી થરાદ તાલુકાના ખોરડા ખાતે આવેલ શ્રી FP ત્રિવેદી શૈક્ષણિક સંકુલમાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર કરશન પટેલ કૃષ્ણા હોસ્પિટલ થરાદ હાજર રહી વિદ્યાર્થીઓને અંગદાનની સમજણ આપી હતી।
અને અંગદાન સંકલ્પ પત્ર ભરીને અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં થરાદના રાજવી અર્જુનસિંહ વાઘેલા, એમજીભાઈ ચૌધરી કાર્યાલય લોકસેવક થરાદ વિધાનસભા, કિશન ત્રિવેદી કોલેજના આચાર્યશ્રી તથા તમામ પ્રાધ્યાપકગણ તેમજ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના થરાદમાંથી નર્મદાની મુખ્ય નહેર હવે લોકો માટે અભિશ્રાપ જેવી લાગી રહી છે, જેમાં અનેક લોકો થરાદની કેનાલમાં પડી મોતને વહાલું કરતા હોય છે। ત્યારે વધુ એક બનાવ થરાદની મુખ્ય કેનાલમાં વાવ અને ઢીમા પુલ વચ્ચે આસારામ આશ્રમની સામે થરાદના પ્રગતિનગર વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવક અર્પિતભાઈ કંશપભાઈ કેનાલની બાજુમાં ઉભેલ બાવળની જાડીઓમાં બાઇક મૂકેલ કેનાલમાં પડ્યા હોવાની આશંકા લઈને થરાદ નગરપાલિકાના ફાયરફાઈટર વિભાગનો સંપર્ક કરતા ઘટના સ્થળે પહોંચી વહેલી સવારે શોધખોળ કરતા 3 કલાકની શોધખોળ બાદ ડેડ બોડી મળી આવી હતી। ડેડ બોડી પોલીસ અને તેમના પરિવારને સોંપી પીએમઆરટી મોકલી આપેલ હતી। જો કે આ યુવકે કયા કારણસર ઝંપલાવ્યું છે જે હજી સુધી અકબંધ છે। બનાસકાંઠાના અંતરિયાળ સુઈગામ તાલુકામાં અનેક ઐતિહાસિક તેમજ પૌરાણિક જગ્યાઓ આવેલી છે। એ પૈકીના સોનેત ગામ નજીક નિર્જન જગ્યામાં સોનેત, કિલાણા, કઢા, કોરડા, ઝંડાલા, વાવડી, ડાભી સહિતના 7 ગામોના સીમાડાઓ વચ્ચે ગોપેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે। કહેવાય છે કે શ્રીકૃષ્ણની રામલીલામાં ગોપી વેશ ધારણ કરી શિવજી પણ રામલીલામાં જોડાયા હતા। એ જોઈ યોગ શક્તિ નિર્જન સ્થળે રાસલીલા શરૂ કરી હતી। તેવી રાસલીલા પૂરી થઈ કે પોતાને ગોપી વેશે જોઈ શિવજી ક્ષોભ પામતા તેઓ આ જગ્યા પર અંત ધ્યાન થઈ ગયા હતા। સમયાંતરે પાંડવોએ અહીં શિવલિંગની પૂજા કરી હતી અને પાણીની આવશ્યકતા માટે પાતાળમાં ગંગા પ્રગટ કરી હતી, જેની નિશાની રૂપે ત્યાં આજે પાણી કુંડ છે। આ મંદિરનો શ્રાવણ મહિનાના સોમવારે હજારો શ્રદ્ધાળુ આવતા હોય છે। તે ઉપરાંત શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અમાવસ્યાના દિવસે ભરાયેલ ભાતીગઢ લોકમેળામાં અસંખ્ય આજુબાજુના ગામો ઉપરાંત દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેને લઈને જંગલમાં મંગલ જેવો માહોલ જોવા મળ્યો હતો। ગોપેશ્વર મહાદેવ તેમજ કાળા ભૈરવજીના દર્શને આવનાર ભાવિક ભક્તોને માટે ચા, પાણી તેમજ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાય છે। ગુરુવારે ભરાયેલ પરંપરાગત ભાતીગઢ લોકમેળામાં ખાણી પીણીના સ્ટોલ, રમકડા, ફળ, પ્રસાદી સહિતના અનેક બાળકો માટે મનોરંજનના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા। કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સુઈગામ પીએસઆઈ ડીજે મરણ દ્વારા પોલીસ અને જીઆરડીના જવાનોનો બંદોબસ્ત ગોઠવ્યો હતો। મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા ચા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। જે તે સમયમાં આ આશરો સમુદ્ર હતો અને એની અંદર સમા સરસ્વતી નદીનો એમાં સમુદ્રમાં મળતી અને જે માતાજીનો ઇતિહાસ બનેલો વરવડી માતાજીનો કે એ પણ એ આ આકડો સમુદ્ર છે એવો પૌરાણિક કથાઓ પણ છે। અને ગોપેશ્વર મહાદેવનો અમાસના દિવસે શ્રાવણ મહિનાની અમાસના દિવસે અહીં કને બહુ સારો એવો મેળો ભરાય છે। ભક્તિભાવથી દરેક ભક્તિઓ શિવ ભક્તમય બની અહીં આવે છે, ગુરુ ભક્તિમય પણ અહીંયા આવે છે, જે ગુરુમુખી માણસ છે એ લોકો પણ અહીંયા વિશેષ આવતા હોય છે કે જ્યાં પહેલાદગીરીની સમાધિ છે તેનું દર્શન કરી અને ધન્યતા અનુભવ કરે છે। મારું નામ કુંભાજી મુમજી વાઘેલા, ગામ કઢા, કઢા ગામની અંદર જવાબદાર સરપંચ તરીકે જવાબદાર। આજે ગોપેશ્વર મહાદેવ છે એ બહુ પુરાણી જૂની જગ્યા છે પાંડુ વખતથી, અને અમારે અને સીમાડો ઘણા ગામમાં લાગે છે, કિલાણા, ડાભી, સોનેર, બોરડા, પછી લોદરા, ઝંડાળા, ગઢા, કોયડા, રામપુરા, આ સીમાડો લાગે અમારી આ જગ્યાના 120 ગામ છે। આ જગ્યામાં હક 120 ગામનો લાગે છે, એટલે બહુ વિશાળ આનું નેટવર્ક છે અને ખૂબ અહીં શ્રદ્ધાળુ ખૂબ આવે, દર સોમવારે હજારોની સંખ્યામાં શ્રાવણ સુદ આખા શ્રાવણ મહિનામાં જે સોમવારમાં દર સોમવારે હજારોની સંખ્યામાં આવે છે અને ખૂબ ભાવ ભક્તિથી પ્રાચીન છે અને આ અમાવાસ્યાએ ખૂબ વસ્તી હજારોની સંખ્યા મેળો ભરાય છે। શિવ ભક્તોનો મહા ઉત્સવ એટલે પવિત્ર શ્રાવણ માસ। શ્રાવણ માસ અમાસને શુક્રવારના રોજ છેલ્લા દિવસે વાવ શહેર તથા તાલુકા વિસ્તારના શિવાલયોમાં આરતી સ્તુતિથી લઈ શિવપૂજા સુધીના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપોળ ઉમટ્યું હતું। શ્રાવણના છેલ્લા દિવસે શુક્રવારે વાવ રાજગરાના પુણેશ્વર મહાદેવના મંદિરે સવારથી જ ભક્તોએ ઉમટી પડી બિલીપત્ર, દૂધ વગેરે ચડાવી ભોળાનાથની ભક્તિભાવથી પૂજા કરી હતી।
વાવના ચંદ્રમોલેશ્વર મહાદેવ, દૂધેશ્વર મહાદેવ, કપલેશ્વર મહાદેવ તથા તાલુકા તથા શહેરના તમામ શિવાલયોમાં પૂજા અર્ચના, અભિષેક તેમજ સત્સંગ જેવા કાર્યક્રમની હારમાળા સર્જાઈ હતી. તેમજ પુનેશ્વર મહાદેવના સાનિધ્યમાં પોલીસ પરિવાર દ્વારા હવન પણ યોજાયો હતો, જેમાં યજ્ઞના આચાર્ય મુકુંદભાઈના મંત્રોચ્ચારથી હવન યોજાયો હતો, જેમાં વાવ પોલીસ પરિવાર દ્વારા જમણવાર રાખવામાં આવ્યો હતો. સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.